મેમ મોરબી અચ્છા આપનું સ્વાગત છે વી આર લાઈવ માં આપનો સવાલ શું છે રુઝાન મેમ ને બોલો મેમ મેં મારા ફાધર ના 12 લાખ રૂપિયા વાપરીને એક 12 લાખ રૂપિયા ફાધર ના આપનો અવાજ પણ ખૂબ ધીર ગંભીર લાગી રહ્યો છે ઉંમર કેટલા વર્ષ છે સુરજ આપને 26 વર્ષ 26 વર્ષ કઈ રીતે વાપર્યા 12 લાખ રૂપિયા પટ્ટા રમવામાં જાણ કરી આ વાતની હવે સુરજભાઈ હવે તમે શું વિચારો છો તમારા મનમાં શું છે વાપરી લીધા એટલે હવે કઈ અલ્લાદીન તો તમને આપીને જશે નહીં પૈસા પપ્પા ને કઈ બીજા માંગવાની ઈચ્છા છે કે શું ઈચ્છા છે આપ કમાવ છો ખરો સુરજ ક્યારે આપે 12 હજાર રૂપિયા કમાવ્યા છે 12 લાખ તો નહીં પણ બંધ કરી નાખું છે કે બંધ કરી દીધું કારણ કે હવે તો પૈસા નથી તો આ આદત તો બંધ થઈ છે કે અત્યારે ઉછીના લઈને કરો છો હવે તમને એવું મારું સજેશન છે આઈ નો બહુ કઠિન લાગશે તમને પણ નસી સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અગર શું કહેવાય તમારા વાત પરથી એવું લાગે છે કે કદાચ તમે રિપેન્ટ કરી રહ્યા છો એટલે રિપેન્ટ નો જે બી મીનિંગ ગુજરાતીમાં તમે એવું વિચારી રહ્યા છો કે આ તમારાથી કદાચ ભૂલ થઈ ગઈ છે અને તમારે હવે એને સુધારવું છે રાઈટ એટલે તમે કામ કરો ભલે હિંમત રાખવી પડશે અને પપ્પા જોડે 1-to-1 ખાલી પપ્પા જોડે ઘરમાં બધા જોડે નહીં ખાલી પપ્પા જોડે મેન ટુ મેન જે કહેવાય ને મર્દ થી મર્દ બે પુરુષ જે વાત કરે સાથે બેસીને બે પુરુષ જે વાત કરે આંખમાં જોઈને એ તમે સત્ય કહી દો અને જોડે બી કહો કે હા મારી ભૂલ થઈ ગઈ છે પણ હવે મારે નથી કરવું મને કારણ કે સી ઘણીવાર લોકો જ્યારે પોતાની જેન્યુઇન ભૂલ એક્સેપ્ટ કરે છે કે ભાઈ આ મારાથી ભૂલ થઈ ગઈ છે ને મારે સુધરવું છે એ જ પહેલું પગલું છે તમારા રિફોર્મનું એ પહેલું પગલું છે અને સરસ છે કે અગર તમે દિલથી એવું વિચારો છો તો તમારે ને સારું છે તમે જલ્દી વિચારી લો જલ્દી કરો કારણ કે અગર તમે આ સ્ટેજમાં નહીં વિચારશો તો દેવા લેવાના ચાલુ કરશો તમને સહી કહી દો કારણ કે ઘણા લોકોની આવી મેં સ્ટોરી સાંભળી છે કે 12 લાખ તો વપરાઈ ગયા હવે ઘણીવાર એવું કોઈક ચઢાવે એમને કે એટલે તને તું 12 લાખ કમાવા માટે તું મારો દેવું લે અને હજી જુગાર રમ તું રમી તું જીતી જશે સાહેબ જુગાર એવી ગેમ છે કે જિંદગીમાં કોઈ જીતીને નથી કહ્યું સાહેબ સુરજભાઈ મને ખબર છે બોલવાનું સૌથી ડિફિકલ્ટ છે બરોબર પણ હું ફરી રિપીટ કરું છું કે તમારા મનમાં આડાકશું એકદમ ઘરમાંથી કાઢી મૂકશે મને ખબર છે નહીં કાઢશે બધા ગુસ્સા થશે એમાં કોઈ ડાઉટ નથી એ લોકોને અટેક આવશે એટલે એકદમ એકદમ લાગશે કે અરે 12 લાખ કારણ કે કઈ નાની રકમ નથી સાહેબ બહુ જ મોટી રકમ છે જેમ તમે વર્ડ યુઝ કર્યું કે હું જિંદગીમાં નહીં કમાઈ શકું એવું ના વિચારો તમે બી કમાઈ શકશો અગર સીધા રસ્તા પર ચાલશો સાચું કામ કરશો તો સાહેબ કોના નસીબ ક્યારે ચેન્જ થાય છે કોઈને ખબર નથી સાહેબ પણ તમારા મનમાં ઈમાનદારી હોવી જોઈએ ઓનેસ્ટી હોવી જોઈએ બીજી વાત કે મને ખબર છે જે ગાંધીજીના પ્રયોગો તમે વાંચ્યા હોય તો એમાં ફંડામેન્ટલ સીધું કહેતા હતા કે જાણે કે તમારા માટે 12 લાખનું કહી નથી શકતા કોઈના માટે કોઈ બીજી સૌથી મોટી ચીજ હોય છે કહી નથી શકતું પણ અલ્ટિમેટલી કહેવાથી તમારા મનનો બોજ બે તમને બે ફાયદા કહી દઉં તમે ઓપન માઇન્ડ થી સાંભળો ઓપન માઇન્ડ ખુલ્લા માઇન્ડ થી એવું ના સાંભળો કે અરે આ તો કીધું કે પપ્પા મમ્મીને કહો અને મેં મમ્મીને નહીં ખાલી પપ્પાને કહેવા કીધું છે એટલે બેને કીધું કેન્સલ ના તમારા માટે આ સૌથી ઇઝી રસ્તો આપું છું સૌથી ઇઝી કેમ કારણ કે હું સમજાવું કઈ રીતે ઇઝી છે કારણ કે અગર તમે આ 12 લાખ માટે આજે નહીં કહેશો
તો કાલે તમારો કોઈ યાર દોસ્ત જે ભી હશે એ તમને તમે એની પાસેથી દેવું લેશો, એ આશાથી દેવું લેશો કે લા હું કદાચ જીતી જાઉં અને કમાઈ લઉં ને પપ્પાને કોઈને ખબર ભી નહીં પડશે અને મારું બધું છુપાઈ જશે. પણ સાહેબ આજ સુધી લખીને આપું, એફિડેવિટ કરીને આપું કે આજ સુધી કોઈ માણસ જુગારમાં કમાઈને પાછું ગયું નથી. એટલે તમે કહેવાની હિંમત કરો. સૌથી તમારે શું નોર્મલી એક તમને આજે એક ગુરુ મંત્ર આપી દઉં કે જ્યારે તમે આવા ચેલેન્જીસ, આનું વર્ડ યુઝ કરીશ ચેલેન્જીસ, જ્યારે તમે આવા ચેલેન્જીસ ફેસ કરતા હો ત્યારે તમને લાગતું હોય કે આના સૌથી ખરાબ શું થશે, રાઈટ? વોટ ઇઝ ધ વર્સ્ટ ધેટ ઇઝ ગોઈંગ ટુ હેપન? સૌથી ખરાબ શું થશે તમે વિચારી લેજો. તમારા મનમાં જે બી હોય કે પપ્પાને મારશે, પપ્પા ઘરમાંથી કાઢી મૂકશે, જે બી હોય તમે વિચારી લો, બરોબર છે? એના માટે તમે તમારા જાતને મેન્ટલી તૈયાર કરી દો કે કઈ વાંધો નહીં, હું આને શું કહેવાય, ઓબ્સ્ટેકલને ઓવરકમ કરી રહીશ, હું આમાંથી બહાર આવી જઈશ. જેવું તમે તમારા માઇન્ડમાં વિચારશો, બે ત્રણ દિવસ રાખો તમારા માઇન્ડમાં અને પછી હિંમત કરીને પપ્પા પાસે જાઓ, તાકી જે બી પછી પપ્પા કરે તેમાં આપણે ને હા પાછું સામે એમને જવાબ ના આપતા, જે બી કરે એ સર આંખો પર લઈ, કારણ કે અલ્ટિમેટલી તમારા ફાધર છે. એ ભલે ગુસ્સે થશે, એમનો હક બને છે ગુસ્સો થવાનો, પણ પછી આજે નહીં તો કાલે વહેલી બે મહિના લો, ચાર મહિના લો, છ મહિના લો, એને વાળી લેશે. એટલે તમારે એટલું તો સહન કરવું પડશે સાહેબ. એ તો હવે કારણ કે આ સહન કરવું તમને ઇઝી પડશે, બીજા આડાઉલા કામ કરી અને આડાઉલા કંઈક ક્યાંક બીજે ફસાઈ જશો તો 12/24 થઈ જશે અને એમાં પાછું પછી અગર 12 ઉધારમાં લેશો તો પછી પેલી શું કહેવાય, શું લટકે, પેલી તલવાર લટકશે માથે, એવું એવા ભૂલ પ્લીઝ ના કરતા, મહેરબાની કરીને ના કરતા. એટલે આ બહુ મોટો પ્રશ્ન હોય છે કે કોઈ પણ